તારીખ 4/5/2017 ને ગુરુવાર નંદુભાઈ એમ કહેતા કે તમારામાં જે ગરીબો ને દલિતો માટે જે કરુણાની તીવ્ર લાગણી અંદર ઉઠે છે, કોઈ ભાઈને પત્ર લખ્યો છે ને એમાં લખ્યું કે તમારામાં ગરીબો પ્રત્યેનો જે ભાવ છે, એના પ્રત્યે જે લાગણી ને પ્રેમ છે ગરીબો પ્રત્યે ઉઠે છે અંદર ભાવના, એટલે સંવેદન ઘેરું થાય છે. બોલો ભાષા કેવી તું જો, સંવેદન ઘેરું થાય છે. તમારી જે સંવેદનાઓ છે ને એ જાડી થતી જાય છે, મજબૂત થતી જાય છે, એ રૂપાંતર ભાવનામાં થતું જાય. અને સંવેદનાઓ ઘણી ભેગી થાય ને, લાગણીઓ ઘણી ભેગી, પોઝિટિવ લાગણીઓ, ત્યારે ભાવનાનું કોળ મજબૂત થાય, ભાવના ઉત્પન્ન થાય. સંવેદન ઘેરું થતું જાય છે અને તે જીવન વિકાસ માટે ઘણું ઉપયોગી ગણાય. હવે જીવન વિકાસ માટે સૌથી વધારે ઉપયોગ જરૂર છે નહીં પડે ભાવનાની. ભાવના ક્યારે થઈ કે ગરીબો પ્રત્યે, દલિતો પ્રત્યે, કચડાયેલાઓ પ્રત્યે જે ભાવના ઉત્પન્ન થઈ, જે લાગણી ઉત્પન્ન થઈ, તીવ્ર લાગણીઓ, આ બિચારા શું ખાતા છે એવું થાય ને, એને લીધે તમારી જે સંવેદના છે લાગણીનું ઉત્પન્ન થવું અંદરથી, એ ઘાટું થયું, ઘેરું ઘેરું બન્યું એકદમ. સંવેદના ભાવવાળી થઈ એકદમ, ભાવથી લાગણીમાં ભાવ ભળે ત્યારે ભાવના થઈ જાય, અંદરનો પ્રેમ ભળે ત્યારે, અને એ જ સંવેદન ઘેરું થયું કહેવાય. તે જીવન વિકાસ માટે ઘણું ઉપયોગી છે. જીવન વિકાસ માટે ભાવના તો હોવી જ જોઈએ. ભાવના એટલે બોલવા નથી આવડતું પણ ખબર છે ને, બોલ બોલ જેને આવડે એવું તો ઠપકાતું થાય. જોડાઈ રહેવું, ભાવના. ભાવના એટલે શું કે તારો ભાઈ નાનો છે, કંઈક તોફાન બફાન કર્યું પણ મારી દીધું જરાક જોરથી, ભાવનામાં હોય તો શું કે હવે મારતો નહીં, તને પાછી ક્યારેક લઈ દઈશ, હામે મારી દઈ તો એવું છે લાગણી છે. સંવેદન ઘેરું થાય પછી મારે નહીં પણ એને સમજાવે, આંખ આમ કરે, આ કરે, એ મારે, એને વઢે કરે પણ મારે નહીં. ભાવનામાં એવું વિરોધ ના થાય, એનો લાગણીમાં વિરોધ થઈ જાય, લાગણી માગણી આવે, મેં તને દીધું તો તું મને આપ, એ લાગણી, એની અમે માગણી, ભાવના અમે પ્રેમ, જેતું કરવું, ગુણ દોષ જોવાઈ જાય તો દેખાણે નથી એમ રાખીને હાલું જવું, હંમેશા કોઈ જેનો દોષ થયો છે એ વ્યક્તિ મોઢું નીચું કરે, શરમાય, શરમાય, શરમાય ને, અને આપણને ખબર પડી કે એની ભૂલ તો થઈ ગઈ છે, હવે એ શરમાય છે, તો આપણે એવું વર્તું કે આપણને ખબર પડી જ નથી એને, એટલે એને ક્ષોભ ઘટી જાય. કોઈનો વધારવો જોઈએ શોખ કે ઘટાડવો જોઈએ, તો આપણે આખા ડાકાને કરી એને એમ, એને એમ ખબર પડી જાય કે આને ખબર નથી, એટલે રાજી, રાજી રાખવાના છે ને બધાને, તો એમ રાજી રાખવું, તડફળ કરીને સંસાર નભે તૂટી જાય કે નભે, તૂટતો દેખાય ક્યારેક, આમ નુકસાન થતું એટલે ખબર પડે ખરે ને, થોડી થોડી કારણ કંઈક નુકસાન થાય છે, તડફળ ચાલતું જોઈએ બધે, એને કારણે નુકસાન થતું જોઈએ. ઘર બધાય છે, ઘર ઘર થઈ રહ્યા છે, સર સર નથી હાલતા, ઘર ઘર ઘર, ક્યાં ખાડા ટેકરા થયો આમ, તમે આવ્યા જ કરે. જેમ માણસ મોટો થતો જાય એમ જવાબદારીથી લદાતો જાય, જેમ મોટો થતા થતા જો ભજન કરતો થઈ જાય તો જવાબદારીનો ભાર લાગે નહીં, ભાવના વધે ભજનથી એટલે જવાબદારી લેવાની તાકાત એને મારી. સંવેદના ઘેરું થાય ને જીવન વિકાસ માટે ઘણું ઉપયોગી ગણાય. હા, હૃદયની ભાવના એટલી સભર બની ગણાય. જો આવું ભાવના હો પાછળ, ખૂબ જ ઈચ્છવા યોગ્ય સદગુણ. કયો સદગુણ? ઉપરનો પહેલો, તીવ્ર લાગણી, એ સદગુણ શરૂ થયો એમાંથી ભાવના જન્મી. પણ એ ના થયો તો આ લાગણી ના હોય તો ભાવના થાય જ નહીં. પાયો છે લાગણી અને બને છે ભાવના. ખૂબ જ ઉચ્છવા યોગ્ય સદગુણ, પૂર્ણ વિરામ. આ સદગુણ જે ભાવના ઉત્પન્ન થઈ લાગણીમાંથી, એ ઈચ્છવા યોગ્ય સદગુણ છે, જીવનને વિકાસ કરવા માટે મોટામાં મોટું સાધન. ગત જન્મોના સંસ્કારની એ તમને ભેટ છે. બોલ, બે જન્મમાં જે બહુ મહેનત કરી છે પુરુષાર્થમાં, એ તમને આ ભેટ ગણાય.
કઈ કે ભાવના જીવનમાં સાથે આવે. ત્યારે આપણે ભાવનાવાળા થઈને ગુજરી જાય, મૃત્યુ પામીએ તો ભાવના સીધી જ આવવાની. આપણે ઘણા માણસ લાગે કેટલા બધા હોય, જુદા લાગે, નાની ઉંમરમાં જ જુદા જુદા પડતા હોય, કરવાનું હોય બધું. છોકરાને ભણાવી લગ્ન થાય ત્યાં સુધી આપણી જવાબદારી, પછી આપણી જવાબદારી નહીં. મયુર, એનું એને ખોડી લેવા દેવું એમ લખું છું. જો આપણી પાસે પૈસા હોય અને એમ થાય કે હાલો આપીએ એને, તો એમ માનવું કે આપણામાં એને માટેની આસક્તિ છે, એટલે દુઃખ આવડ. એમ મધુભાઈ કહે છે એ કેમ કરે નહીં ને, પછી પૈસા દે દીધા તમે, છોકરો મન પડે બાપરે, એને યોગ્ય રીતે મેં આમ નથી કર્યું પપ્પા આમ કર્યું, મેં તને કીધું તું આમ કરવાનું તો દઈ દીધા, પછી શું કરવાના, દુઃખ થાય. એટલે આ તો બધી સાધનાનો માર્ગ છે, અલગ બાળ વાત છે. એવી આપણી સ્થિતિ થાય તો આ કરવાનું, નહીં તો એ ના કરવું, એ તો દેવાના વાપરવા. આ શક્તિ ના રહી એટલું સારું, ઓછી. એટલે કહેવાનું જવાબદારી લેવી, પણ જવાબદારી એવી લેવી કે ભારે ના લાગે, અને કદાચ ના કર્યું તો આપણને દુઃખ ના થાય. ક્યાં સુધી જવાબદારી છે ભાઈ? ચોથી તારીખમાં છે આ બધું, 4/5/2017માં. હા, છોકરાને ભણાવવા ગણાવવા, લગ્ન થાય ત્યાં સુધી જવાબદારી આપણી રાખવી, પોષવા, એને ગુણભાવ વાળા કરવા, જે થતું એ બધું કરી લેવું. પછી એનું એને ફોડી લેવા દેવું. જો આપણી પાસે પૈસા હોય, આ નંદુભાઈ વરતા છે એમ કહી રહ્યું, એની પત્ની માટે એને ભંડોળ કરી દીધું, પછી છોકરાઓ એમાંથી પોસાણા, છોકરાઓ માટે સેપરેટ નહીં, પાકા વાણિયા, એમાંય મોટાનું પડખું સેવ્યું, એમાંય મોટા ભેરી સાધના કરી, અને મોટાએ કીધું એમ જ વર્તતા ગયા, સાથે સાથે 100 વર્ષ જીવી બતાવ્યું, અને જીવન કેવું સુગંધીમય. ચંદનબેનને ધન્યવાદ છે કે 18 વર્ષ સુધી એક જ જગ્યાએ આવા મહાપુરુષ રહેતા હોય, એની સેવા કરવી, અને આજ મા બાપની સેવામાં ધોવાળા નીકળી જાય. હા, એવું ગૃહકામ છે, અને આને તો કેમ જાળવવા, એને એનું ઝીણું ઝીણું બહુ હોય, બોલે નહીં પડે, અઘરું પડે. આપણી એનામાં આસક્તિ છે એમ નક્કી થઈ જાય. જો ક્યારે કે પૈસા છે આપણી પાસે, કે લે આ 20 લાખ રૂપિયા તો ધંધો કરી, દાખલા તરીકે આસક્તિ છે, એ પાકું એ કમાઈને કરે જ વધારે સારું, મજા એમાં જ આવે. અમારે મજા નથી આવતી એનું કારણ હું તૈયાર આવી ગયા, એટલે ગુણભાવ નથી એને મળી ગયું. એ જે મહેનત કરીને કમાઈને તેમાં ગુણભાવ આવ્યા વગર રહે જ નહીં, તો જ કમાઈ શકે. જોવું પડે નજરે, પછી ના કમાય તો એ જોવું પડે. ત્યારે અથડાતો કૂટાતો સલાહ સૂચન કરવા આવે ને, ત્યારે પાછું એ ધીરે ધીરે હમું નમું થવું, એ તો થાય. સાધનાની વાત છે આ તો, સાધનામાં હોય આપણે પરિવાર આપણે પોતે, ત્યારે આવું કરાય. નંદુભાઈ કરી બતાવ્યું. નંદુભાઈ એનું ઘર છોડીને ગયા હતું, પછી કોઈ દી પાછા ઘરે નહોતા ગયા, 100 વર્ષ જીવા પણ કોઈ દી ઘરે નથી ગયા. એટલે વિરોધ નહીં તો એનો, કે મારું આ વિશ્વ મારું ઘર, હવે ક્યાં જવાની જરૂર છે. અને બીજા એક એના સેવક હતા બેન, એની ઘરે 18 વર્ષ રહ્યા. એ પણ બિચારા શબ્દ બરાબર નહીં, ભાઈ એ પણ એટલા હિંમતવાળા, અને એને પણ લગ્ન નહોતા કર્યા, અને એના બેનની ઘરે રહેતા, તો પણ એનું પોષણ થયું, નંદુભાઈને મળી ગયું આશ્રય. કેટલો સરસ, એટલે કેટલું બધું કેળવું છે. અને ત્યારે એ થાય ને, આપણા ઘરે આપણે પ્રશ્ન ઊભો થાય. આ તો એના બેનના ઘરની વાત છે, ભાઈ ભાભીનું ઘર કેવું છે, ત્યાં રહીએ છીએ. અને અત્યારે 12 થી 1 વર્ષ મોટા છે એ બેન. એમ બી પૂછ્યું ઉંમર કેટલી હતી બેન, ત્યારે કોઈ 66 મારા હતા, ત્યારે 67 હતા, એમ 1 વર્ષ મોટા. નવું લઈ લઈ